છેલ્લા દસ વર્ષમાં સૌથી ઝડપી જાહેર કરાયું છે કારકિર્દી માટે મહત્વપૂર્ણ મનાતી ધોરણ સાયન્સ સાયન્સની બોર્ડ પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર તેમજ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના કુલ નોંધાયેલ ત્રણ હજાર ત્રેસઠ વિદ્યાર્થીઓ પૈકી ત્રણ હજાર ચુમ્માલીસ પરીક્ષા આપી હતી જેમાંથી બે હજાર જિલ્લાના ચાર કેન્દ્રો પૈકી સૌથી વધુ પરિણામ ભરૂચ કેન્દ્રનું ત્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા તો સૌથી ઓછું પરિણામ જબુસર કેન્દ્રનું સિત્તેર પોઈન્ટ સોળ ટકા આવ્યું છે જ્યારે અંકલેશ્વર કેન્દ્રનું પરિણામ

આઠસો સત્યાવીસ અને ડીમાં છપ્પન સાથે સાથે ચોર્યાસી અને જાડેશ્વર કેન્દ્રનું સૌથી ઓછું નેવ્યાસી પોઈન્ટ ત્રેસઠ ટકા પરિણામ આવ્યું છે અન્ય કેન્દ્રોમાં અંકલેશ્વરનું એકાણું પોઈન્ટ બેતાલીસ ટકા ભરૂચનું એકાણું પોઈન્ટ તેર ટકા જંબુસરનું નેવું પોઈન્ટ નેવું ટકા ઝઘડિયા કેન્દ્રનું બાણું પોઈન્ટ તેત્રીસ ટકા પરિણામ આવ્યું છે ત્યારે આ અંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે માહિતી આપી હતી અને પરીક્ષામાં પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી જ્યારે નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ઉદાસ થયા વગર આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા આપીને ઉત્તીર્ણ થવા માટે અપીલ સાથે શુભેચ્છા પણ પાઠવી હતી આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ માર્ચ બે હજાર ચોવીસ ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવરા પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને ભરૂચ જિલ્લાનું પરિણામ ખૂબ સરસ આવ્યું છે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જે બે હજાર ત્રેવીસમાં પંચોતેર પોઈન્ટ પચાસ ટકા હતું એ આ વર્ષે બાણું પોઈન્ટ અગિયાર ટકા થયું છે અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જે બે હજાર ત્રેવીસમાં ઓગણપચાસ પોઈન્ટ ચોત્રીસ ટકા હતું તે આ વર્ષે એંશી પોઈન્ટ ઝીરો નવ ટકા થયું છે પરિણામ ખૂબ જ સરસ આવ્યું છે તમામ શાળાઓ અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નપાસ થયા છે એ વિદ્યાર્થીઓએ નાસી પાસ થવાની જરૂર નથી સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નપાસ થનાર વિદ્યાર્થીઓ પણ જુલાઈમાં લેવાનારી પૂરક પરીક્ષામાં ફરીથી પરીક્ષા આપી અને પાસ થવાની તક એમની પાસે છે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ જેટલા વિષયમાં નપાસ થયા છે એ બધા વિષયમાં અથવા તો જે વિદ્યાર્થીઓ પોતાના ઓછા પરિણામથી નિરાશ છે એ વિદ્યાર્થીઓને ફરી એકવાર માધ્યમિક શિક્ષણ બોર્ડ પોતાનું પરિણામ સુધારવાની તક આપશે જુલાઈમાં આ વિદ્યાર્થીઓ પોતાના નપાસ થયેલા વિષયના અથવા તો ઓછું પરિણામ આવેલા તમામ વિષયને ફરીથી પરીક્ષાઓ આપી શકશે એટલે આ વિદ્યાર્થીઓની બંનેમાંથી જે પરીક્ષામાં સારું એમનું પ્રદર્શન હશે એ માર્કશીટ ધ્યાને લેવામાં આવશે આ આવી ઉત્તમ વ્યવસ્થા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવી છે બીજું ખાસ જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં નપાસ થયા છે અથવા તો નબળા પરિણામથી નિરાશ થયા છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભરૂચ દ્વારા આ તમામ વિદ્યાર્થીઓનો પર્સનલ સંપર્ક કરવામાં આવશે અને એ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપી ફરીથી એક તક ઝડપી લેવા માટે એમને મદદ કરવામાં આવશે તેમને પ્રોત્સાહન આપવામાં આવશે અને અમારા શિક્ષકોની ટીમ વેકેશન દરમિયાન અને જૂન મહિના દરમિયાન એમને જે વિષયમાં નબળાઈ લાગે છે જે વિષય એમના નબળા છે એ વિષયનું અતિરિક્ત શિક્ષણ તાલુકા કક્ષાએ આપી શકે એવી વ્યવસ્થા ગોઠવાનું આયોજન હું કરી રહી છું એટલે જે નબળા વિદ્યાર્થીઓ છે કે નપાસ થયા છે નિષ્ફળ ગયા છે એ વિદ્યાર્થીઓએ નાસીપાસ થવાની જરૂર નથી ઓવરઓલ આખા જિલ્લાનું પરિણામ ખૂબ સરસ રહ્યું છે તમામને ખૂબ ખૂબ અભિનંદન બીજું ખાસ જણાવતા મને આનંદ થાય છે કે ભરૂચ જિલ્લામાં આવેલી માત્ર બે સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાઓમાં પણ પરિણામ ખૂબ સરસ આવ્યું છે વાગરા જિલ્લામાં આવેલી વિજ્ઞાન પ્રવા વાગરા તાલુકામાં આવેલી વિજ્ઞાન પ્રવાહની શાળાનું પરિણામ બોતેર ટકા છે અને હાંસોટમાં આવેલી સરકારી વિજ્ઞાન પ્રવાહની શાળાનું પરિણામ બાવન ટકા છે ઓછી સુવિધા આ બંને શાળાઓ પાસે પોતાના બિલ્ડિંગ નથી બંને શાળાઓ પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં બેસે છે તેમ છતાં તેમના શિક્ષકોની મહેનતના કારણે આટલું સારું પરિણામ બંને શાળાઓ મેળવી શકી છે તો આ બંને શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ હું ખાસ અભિનંદન પાઠવું છું